મિત્રો ગુડ મોર્નિંગ સ્ટાન્ડર્ડ ફાઈવ ચેપ્ટર ટેન દસમો અને સોમો ભાગ તો આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દસમો ભાગ કોને કહેવાય અને સોમો ભાગ કોને કહેવાય તેના વિશે સમજૂતી મેળવીશું તો સૌ પ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સેન્ટીમીટર અને મિલીમીટર કયા પ્રમાણે માપ હોય છે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય જ્યારે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય એક મીટર બરાબર સો સેન્ટીમીટર આ સૂત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાના છે અને એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એટલે કે જ્યારે દસ મિલીમીટર થાય બરાબર એક સેન્ટીમીટર કહી શકીએ તો આપણી જે ફૂટપટ્ટી હોય છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને જે અંક દર્શાવેલા હોય છે તે અંક જે તકેલા હોય છે તેને આપણે સેન્ટીમીટર કહીએ જેમ કે અહીં આપણને પહેલેથી એક ફૂટપટ્ટી દર્શાવી છે તેનું આપણે માપ કરીએ તો હંમેશા માપન પટ્ટીમાં કે ફૂટપટ્ટીમાં ઝીરોથી જ શરૂઆત થાય એટલે કે ઝીરોથી વન એટલે કે એક સેન્ટીમીટર તો આ એક સેન્ટીમીટરની અંદર જે નાની નાની લાઈન આપેલી છે તે દસ લાઈન છે એટલે કે આ એક લાઇન બરાબર એક મિલીમીટર ત્યારબાદ બીજી છે તો બે મિલીમીટર ત્રીજી લાઇન હોય ત્યારે ત્રણ મિલીમીટર ચોથી લાઇન હોય ત્યારે ચાર મિલીમીટર અને પાંચમી લાઇન હોય ત્યારે પાંચ મિલીમીટર એમ કરતાં કરતાં અંદર નાની નાની દસ લાઇન આપેલી છે તો આ દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે ફૂટ પટ્ટીની અંદર જે અંક દર્શાવેલા છે એક બે ત્રણ ચાર પાંચ આ સેન્ટીમીટરનું માપ કરેલું છે અને આ એકથી બે સેન્ટીમીટરની વચ્ચે જે નાની નાની દસ લાઇન કરેલી છે તે દસ મિલીમીટર છે એટલે કે એક સેન્ટીમીટરનો દસમો ભાગ એટલે કે નાનામાં નાની જે એક લીટીનો ભાગ છે તે એક મિલીમીટર કહેવાય અને દસ મિલીમીટરના ભાગ બરાબર એક સેન્ટીમીટર ગણાય આમ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજી ગયા કે જ્યારે ફૂટપટ્ટીના કે કે પણ માપમાં ગણતરી કરવાની હોય ત્યારે આપણે ઝીરોથી ગણવાનું હોય છે વચ્ચે નાની નાની જે દસ લાઇન દોરેલી છે તે મિલીમીટરનું માપ દર્શાવે છે અને જે અંકમાં લખેલું છે તે સેન્ટીમીટરનું માપ દર્શાવે છે તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે એટલે કે આપણે ઉપયોગમાં અત્યારે વાપરીએ છીએ તે પેન્સિલની લંબાઈ આશરે કેટલી છે તો ફૂટપટ્ટીના માપના અંદાજે આપણે ગણી શકીએ કે તમારી પેન્સિલ બે કે ત્રણ સેન્ટીમીટર લાંબી છે જો આખી પેન્સિલ હશે તો ચાર કે પાંચ સેન્ટીમીટર લાંબી છે તે આપણે અંદાજ લગાવવાનો છે તો અહીં આપણને જે આકૃતિમાં દર્શાવી છે તે પેન્સિલ કેટલી લાંબી છે એટલે કે આ પેન્સિલ કેટલી લાંબી છે તો આપણને જોઈને ખાલી અંદાજ લગાવવાનું છે અનુમાન કરવાનું છે કે ફૂટપટ્ટીના માપ પ્રમાણે ધારો કે અહીંયા એક હોય પછી અંદર દસ લાઈન હોય ને બે હોય પછી દસ લાઈન હોય ને ત્રણ હોય તો આશરે આપણે કહી શકીએ કે ત્રણ સેન્ટીમીટર છે એટલે કે આ પેન્સિલ ત્રણ સેન્ટીમીટર લાંબી છે હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપી હકીકતમાં ફૂટપટ્ટી વડે આપણે તેની લંબાઈ માપી તો આપણે અનુમાન કેટલું યોગ્ય છે એટલે આપણે કે જે ત્રણ લખ્યા એ તો આશરે જ થયા બાકી ઝીરોથી શરૂઆત કરીએ એટલે ઝીરો અને પછી વચ્ચે દસ મિલીમીટર બરાબર એક મીટર થયા ત્યારબાદ બીજા થયા ત્યારબાદ ત્રીજા થયા દસ એ ઝીરોથી શરૂઆત કરીએ તો એક સેન્ટીમીટર અંક દર્શાવ્યા છે તે બે ત્રણ અને ત્રણ કરતાં પણ સેજ પેન્સિલ લાંબી છે તો નાની નાની જે લાઈન છે તે એક બે ત્રણ ચાર આ પાંચ અને છ એટલે કે છ લાઈન લાંબી છે એટલે કે છ મિલીમીટર અહીં એકથી બેની વચ્ચે જે નાની નાની દસ લાઈન દોરેલી છે તે દસ મિલીમીટર કહેવાય બેથી ત્રણની વચ્ચે તેમજ ઝીરોથી એકની વચ્ચે જે દસ નાની નાની લાઇન છે તે મિલીમીટરનું માપ દર્શાવે છે કે એક લાઈન બરાબર એક મિલીમીટર થાય આ રીતે આપણે અંદાજ લગાવ્યો અનુમાન લગાવ્યું કે પેન્સિલ ત્રણ સેન્ટીમીટર લાંબી છે પણ વાસ્તવિકમાં આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપ લીધું તો આ ફૂટપટ્ટી ત્રણ સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે એટલે કે ત્રણ સેન્ટીમીટર અને ઉપર છ લાઇન દર્શાવે છે એટલે કે ત્રણ સેન્ટીમીટર અને છ મિલીમીટર છે આમ આપણે ત્રણ પોઈન્ટ છ તરીકે દર્શાવીએ આ પેન્સિલનું માપ ત્રણ સેન્ટીમીટર છ મિલીમીટર એટલે કે આખા ત્રણ સેન્ટીમીટર હતા અને ત્યાર પછીની છ લાઈન હતી એટલે કે છ મિલીમીટર હતું અહીં એક સેન્ટીમીટરના દસ સરખા ભાગ કરેલા છે આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો દસમો ભાગ થશે એક સેન્ટીમીટરના દસમા ભાગને એક મિલીમીટર કહેવાય છે એટલે કે નાની નાની જે દસ લાઈનો દોરેલી છે તેમાં એક લાઈન બરાબર એક લાઈન બરાબર એક મિલીમીટર બીજી મિલીમીટર ત્રીજી મિલીમીટર એમ દસ મિલીમીટર કરીએ ત્યારે એક સેન્ટીમીટર પૂરું થાય છે તો જુઓ હું ત્રણ મિલીમીટર લાંબી છું હવે આપણે સમજીએ અરે આ પેન્સિલ ત્રણ સેન્ટીમીટર અને છ મિલીમીટર લાંબી થઈ આપણે અનુમાન ત્રણ સેન્ટીમીટરનું લગાવ્યું પણ વાસ્તવમાં ફૂટપટ્ટી વડે આપણે ઉપયોગ કર્યો તો ત્રણ સેન્ટીમીટર અને છ મિલીમીટર લાંબી પેન્સિલ થઈ તો અહીં આપણને કીડી કહે છે કે હું ત્રણ મિલીમીટર લાંબી છું કેવી રીતે તો અહીં નાની નાની એક બે ને ત્રણ ત્રણ લાઈનમાં કીડી દર્શાવી છે એટલે કે એક બે અને ત્રણ ત્રણ લાઈનમાં કીડી દર્શાવી છે તેથી તે માત્ર ને માત્ર ત્રણ મિલીમીટર જ લાંબી થઈ પરંતુ બીજી કીડી કહે છે કે હું વધારે લાંબી છું આ કીડી કરતા આ કીડી વધારે લાંબી છે તો એક સેન્ટીમીટરમાં સાત મો ભાગ એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો આ કીડી કેટલી લાઇનની અંદર સમાયેલી છે તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ને સેવન એટલે કે અહીં કીડીની શરૂઆતથી અંત સુધીમાં નાની નાની સાત લીટીઓનો સમાવેશ થાય છે તેનો મતલબ કે આ કીડી સાત મિલીમીટર જેટલી લાંબી છે અહીં દર્શાવેલી કીડી ત્રણ મિલીમીટર છે નાની નાની અંદરની લાઈન હોય તો મિલીમીટર ત્રણ મિલીમીટર દર્શાવે છે જ્યારે અહીં મોટી કીડી જે છે તેનું માપ સાત મિલીમીટર છે ટોટલ કેટલા મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય તો દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય તો અહીં દસ મિલીમીટરમાંથી સાત મિલીમીટર ના ભાગમાં કીડી આવેલી છે તેથી તેને આપણે સાત દશાંશમો ભાગ અથવા તો સાત મિલીમીટર કહી શકીએ કારણ કે સાત લીટીમાં આવેલી છે આપણે સેન્ટીમીટરના દસમા ભાગને ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર કહીશું એટલે કે દસ લાઇન કરીએ ત્યારે એક સેન્ટીમીટર પૂરું થાય છે તેને આપણે શૂન્ય દશાંશ એક સેન્ટીમીટર તરીકે પણ વાંચી શકીએ અથવા ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર પણ લખી શકીએ આથી એક મિલીમીટર એ ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર જેટલું છે એટલે કે એક મિલીમીટર બરાબર અહીં આપણું આ એક જ લીટીનું માપ છે તે શું થશે ટોટલ કેટલી લાઇન છે દસ અને આપણે કેટલું એક જનું જ માપ લીધું તો તેને શું લખાશે અંશ અને છેદ જવા દઈએ તો તેને લખાશે જીરો પોઈન્ટ વન કારણ કે અહીં એક પછી એક શૂન્ય છે તેથી ઝીરો પોઈન્ટ વન આમ એક મિલીમીટર બરાબર ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર થાય આમ આપણે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે એક સેન્ટીમીટરની અંદર દસ લાઈન દોરેલી છે એટલે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર લખાય એટલે કે દસ મિલીમીટરનો એક ભાગ હોય એટલે આપણે એને ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર તરીકે લખી શકીએ તો આપણે આકૃતિ પરથી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ પેન્સિલની લંબાઈ કેટલી છે તો આ પેન્સિલ ખૂબ જ નાની છે તો તેમાં કેટલી લાઇન છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ટોટલ નાની નાની છ લાઈન છે એટલે કે છ મિલીમીટર થાય સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી જો આપણે સેન્ટીમીટરમાં લેવા હોય તો ટોટલ સેન્ટીમીટર માટે કેટલા મીટર થાય દસ દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય તો ટોટલ દસ મિલીમીટર છે પરંતુ અહીં પેન્સિલની લંબાઈ કેટલી છે છ મિલીમીટર હવે આપણે અપૂર્ણાંકનું રૂપ રૂપકા નાખીએ તો દસ છે છ છેદમાં દસ એટ કે એક ઝીરો છે એટલે એક ઝીરોની પોઈન્ટની એક ઝીરો પછી પોઈન્ટ છ તેને આ રીતે પણ આપણે લખી શકીએ કે ઝીરો પોઈન્ટ છ સેન્ટીમીટર કહી શકાય તેની લંબાઈ સેન્ટીમીટરમાં જીરો પોઈન્ટ છ સેન્ટીમીટર લખાય આમ છ મિલીમીટર છે પરંતુ એને સેન્ટીમીટરમાં કરવા હોય તો ટોટલ લાઇનો એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય અને અહીં દસ મિલીમીટરમાંથી માત્ર છ મિલીમીટર પેન્સિલ છે તેથી ઝીરો પોઈન્ટ છ સેન્ટીમીટર લખી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે દીડકા વિશે સમજીએ તો તમે દેડકા જોયા છે તો હા આપણે દેડકા જોઈએ છે તો ક્યાં જોઈએ છે તો તળાવમાં સરોવરમાં કિનારા પર આપણે દેડકાઓને જોઈએ છે તો તમે કેટલા પ્રકારના ભિન્ન પ્રકારના દેડકા જોયા છે હા આપણે જુદા પ્રકારના દેડકા પણ જોયા છે જેવા કે સોનેરી દેડકા તેમજ વિશાળ મોટા દેડકા એટલે કે નાના દેડકા અને મોટા દેડકા તો શું તમામ દેડકાની લંબાઈ સરખી છે તો ના તમામ દેડકાની લંબાઈ સરખી હોતી નથી તો તેના માટે આપણે આ ઉદાહરણો આપેલા સમજીએ તો સૌ પ્રથમ આપણે સમજીએ સોનેરી દેડકો આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે એટલે કે ખૂબ જ નાના હોય છે તેમની લંબાઈ માત્ર ઝીરો નવ સેન્ટીમીટર જેટલી જ હોય છે એટલે કે અહીં આપણને ઝીરો નવ સેન્ટીમીટર એટલે કે તેનો મતલબ થયો કે ઝીરો પોઈન્ટ નવમાં લખેલી છે એટલે કે દસ મિલીમીટરનો એક સેન્ટીમીટર બરાબર નવ મિલીમીટર હોય એટલે કે અહીં આપણને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ આપણને એક સેન્ટીમીટર પૂરું થાય પરંતુ ઝીરો પોઈન્ટ નવ એટલે કે આટલેથી આટલે સુધીનો જ આ નવ કાં તો તેને નવ મિલીમીટર લખાય કાં તો ટોટલ મિલીમીટરને જેટલા હોય તેટલા સાથે લખીએ તો નવ દશાંશ એટલે ઝીરો પોઈન્ટ નવ લખાય એટલે ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર લખાય અને મિલીમીટરનામાં લખવા હોય તો નવ મિલીમીટર જેટલી જ છે એટલે કે નવ લાઈનો હોય એટલું જ દેડકાની સાઈઝ છે એકદમ નાનામાં નાની અનુમાન કરો કે આવા દેડકા તમારી નાનકડી આંગળી પર પર બેસી શકે એટલે કે આપણી જે નાનામાં નાની આંગળી છે તો તેના પર પણ આ દેડકો સમાઈ શકે કારણ કે તે નવ મિલીમીટર એટલે કે નવ લાઈન જેટલો જ છે નાની નાની અને તેને સેન્ટીમીટરમાં લખવી હોય તો ટોટલ દસ મિલીમીટરના નવમા ભાગનો છે એટલે ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર લખાય જ્યારે વિશાળ મોટો દેડકો છે પરંતુ આ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબામાં લાંબો દેડકો છે સૌથી લાંબામાં લાંબો દેડકો છે તેની લંબાઈ આશરે ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી હોય છે એટલે કે જ્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમ કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ કરીએ એમ કરતાં કરતાં ત્રીસ સુધી લેવાના અને ત્રીસ ઉપર પણ બીજી પાંચ લાઈન ત્રીસ ઉપર પણ બીજી લાઈન એટલે ત્રીસ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર એ રીતે લખાય ત્રીસ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર આ રીતે લખાય એટલે કે એક બે ત્રણ ચાર પાંચ થતા તેમ ત્રીસ સુધી કરીને ઉપર પાંચ નાની લાઈન લખીએ એટલે ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલો લાંબો વિશાળ મોટો દીડકો છે જે ફૂટપટ્ટી કરતાં પણ વધારે થોડુંક મોટું માપ દર્શાવે છે કારણ કે તે ત્રીસ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર જેટલો લાંબો છે એટલે કે નાની નાની પાંચ લાઈન પણ આવી જાય છે હવે આપણે આપેલ દેડકાઓના પ્રશ્નોના જવાબ આપીએ કે જીરો પોઈન્ટ નવ સેમી એટલે કેટલા મિલીમીટર થાય તો આપણે જોયું કે ટોટલ એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એટલે કે દસ નાની નાની લાઈન હવે આપણે તેને દસ લાઈનમાંથી નવ સેન્ટીમીટર જેટલો માત્ર ને માત્ર નવ મિલીમીટર જેટલો દેડકાની સાઈઝ છે તો માત્ર નવ મિલીમીટર લખાય અને એને સેન્ટીમીટરમાં લખવું હોય તો જીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર લખી શકાય અહીં આપણને જવાબ માગ્યો છે નવ મિલીમીટર અહીં જીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર આવી ગયા છે એટલે આપણને મિલીમીટર નવ મિલીમીટર દર્શાવે છે જેને આપણે એક સેન્ટીમીટરના દસ ભાગમાંથી નવ ભાગ જેટલું કહીએ શકીએ બરાબર ને એટલે કે આપણને ટોટલ એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર તેનો નવમાં ભાગ જેટલો દેડકો છે તો આ નવ મિલીમીટર થાય અને તેને સેન્ટીમીટરમાં ફેરવીએ તો ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર થાય એટલે અહીં આપણો જવાબ રહેશે નવ મિલીમીટર હવે આથી ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એ તેમાં સેન્ટીમીટર કયા અને મિલીમીટર કયા તો પોઈન્ટ આગળની જે રકમ છે તે ત્રીસ સેન્ટીમીટર પૂર્ણાંક છે તે સેન્ટીમીટર આવશે અને પોઈન્ટ પછીની જે રકમ છે તે મિલીમીટર આવશે કારણ કે ત્રીસ પોઈન્ટ પાંચ એટલે ત્રીસ સેન્ટીમીટર લીધા છે અને ઉપર બીજા દસ લાઇન ઉમેરાય તો દસ મિલીમીટર ઉમેરાય તો ફરી એક આખું સેન્ટીમીટર થાય પરંતુ માત્ર ને માત્ર પા પાંચ જ લાઇન છે એટલે ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર ત્રીસ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર પોઈન્ટ પહેલાંના સેન્ટીમીટર ગણાય અને પોઈન્ટ પછીના મિલીમીટર ગણાય એટલે કે નાનામાં નાનું જે માપ છે તે મિલીમીટરનું છે આશરે કેટલા મોટા દેડકા એક મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય તો એક મીટર બરાબર સો એક મીટર બરાબર સો સેન્ટીમીટર હવે એક જ દેડકો જો ત્રીસ સેન્ટીમીટરનો મોટો હોય તો તેવા સો ભાગ્યા ત્રણ એટલે આશરે ત્રણ દેડકા સમાઈ શકે ત્રણ દેડકા સમાઈ શકે કારણ કે એક મીટર બરાબર સો સેન્ટી મીટર હવે અહીં એક મીટરની ફૂટપટ્ટી પર કેટલા મોટા દેડકા તો મોટો દોડ મોટો દેડકો કેટલા સેન્ટીમીટરનો છે તો મોટો જે દેડકો છે તે ત્રીસ પોઈન્ટ પાંચ એટલે ત્રીસ સેન્ટીમીટરનો છે તો 100 ભાગ્યા 30 એટલે કે 3.5 કા સમાઈ શકે જો તેઓને 1 હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટર ની જગ્યા રોકે 1 મીટર એટલે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય હવે નાનો દેડકો તો માત્ર ને માત્ર નવ સેન્ટીમીટર જેટલી જ જગ્યા નવ મિલીમીટર જેટલી જ જગ્યા રોકે છે એટલે કે નવ લાઈન જેટલી જ જગ્યા છોડે છે તો નવ લાઈન અહીંયા આગળ સો સેન્ટીમીટર દર્શાવેલા છે એક મીટર બરાબર અને નવ મિલીમીટરનો જ દેડકો છે તો એક જ સેન્ટીમીટરની અંદર નવ બે હજાર સેન્ટીમીટરની અંદર બીજો ત્રીજા સેન્ટીમીટર ત્રીજો એમ સો સેન્ટીમીટર સુધી આપણે કરવા જઈએ તો ટોટલ સો દેડકા અહીં સમાઈ શકે એટલે કે એક મીટરની જગ્યામાં એટલે કે સો સેન્ટીમીટરની જગ્યામાં સો દેડકા આવી શકે કારણ કે સો સેન્ટીમીટર એટલે કે આપણે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર કરીએ એવા દસ વખત આપણે સેન્ટીમીટર કરીએ તો સો મિલીમીટર થાય તો એક સેન્ટીમીટર બરાબર જો દસ લાઈન થાય તો અહીં માત્ર ને માત્ર નવ મિલીમીટરનું જ નાનો દેડકો છે તો તેવા આપણી પાસે સો સેન્ટીમીટર છે તો સો દેડકા સમાઈ શકે એક સેન્ટીમીટરની અંદર એક દેડકો તો અહીંયા આપણી પાસે સો સેન્ટીમીટર છે તેથી સો દેડકા સમાઈ શકે હવે આપણને અહીં મહાવરો દર્શાવેલો છે કે જો ખીલ્લીની લંબાઈ બે સેન્ટીમીટર અને આપણે અહીં જોઈએ તો કેટલા દર્શાવેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચ છ સાત આઠ નવ અહીં આપણને બે સેન્ટ પોઈન્ટ નવ એટલે કે બે સેન્ટીમીટર અને નવ મિલીમીટર આ રીતે આપણે લખી શકીએ બે સેન્ટીમીટર અને નવ મિલીમીટર અથવા તો જો બે સેન્ટીમીટરને નવ મિલીમીટર ના લખીએ તો એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય તો દસ નાની નાની લાઈન દોરીએ છે તે અને તેમાંથી કેટલો ભાગ એ દર્શાવ્યો છે આપણને નવમો તો શું અહીંયા આગળ એક જ એક પછી એક જ શૂન્ય છે એટલે એક જ શૂન્ય પછી આપણે પોઈન્ટ મૂકીશું તો બે પોઈન્ટ નવ એટલે કે બે સેન્ટીમીટર અને નવ મિલીમીટર આમ ખીલીની લંબાઈ બે પોઈન્ટ નવ સેન્ટીમીટર છે પોઈન્ટમાં હોય તો સેન્ટીમીટર લખાય અને આખું અલગ જ હોય તો આપણે તેને મિલીમીટરમાં દર્શાવી શકીએ પ્રસ્તુત આકૃતિમાં આપણને ભીંડાની લંબાઈ સેન્ટીમીટર અને મિલીમીટરમાં આપણે દર્શાવવાની છે તો અહીં સૌપ્રથમ પ્રથમ આપણને ભીંડાની આકૃતિ ફૂટપટ્ટી પર દર્શાવી છે તો સૌથી પહેલાં તો ઝીરોથી જ શરૂઆત થાય એટલે અહીં લંબાઈ થશે અહીં આપણે સેન્ટીમીટર એક બે ત્રણ ચાર પરંતુ અહીંથી ઝીરોથી છે એટલે આપણે અહીં એક માઇનસ કરી દેવા પડશે પાંચ છ સાત આઠ અને નવ અને નવ ઉપર આપણે જો જોઈએ તો એક બે ત્રણ ચાર એટલે ચાર લાઇન એટલે અહીં નવ લખાય પરંતુ નવની આગળ અહીં જીરો નથી પરંતુ શરૂઆત હંમેશા જીરોથી થાય તો આપણે એક માઇનસ કરી દેવા પડે કારણ કે આટલો ભાગ ખાલી જાય છે એટલે શરૂઆત આપણે જો ઝીરોથી કરી હોય તો આ જ વસ્તુ આપણને જેમ નવ પોઈન્ટ ચારે અટકી તે જ ભીંડું છે કાગળથી હોય તો આપણને ક્યાં અટકીએ આઠ પોઈન્ટ ચારે કારણ કે શરૂઆત હંમેશા ઝીરોથી જ કરવાની હોય છે એટલે કે ભીંડી ભીંડાની લંબાઈ આઠ સેન્ટીમીટર અને ચાર મિલીમીટર છે અહીં આપણને પહેલેથી દર્શાવી છે પરંતુ શૂન્યથી જ આપણે ગણતરી કરવાની હોય એટલે એક આપણે માઇનસ શૂન્યની આગળથી ગણતરી નથી કરી માટે આપણે પાછળ એક આખો ભાગ જે છે તે આપણે અહીં કાપી નાખ્યો એટલે કે નવ પોઈન્ટ ચારમાંથી આપણે એક કાપી નાખીએ આઠ પોઈન્ટ ચાર ભીંડાની લંબાઈ થઈ આઠ સેન્ટીમીટર અને તેની ઉપર નાના નાના જે લાઈન દોરેલી છે તે મિલીમીટર જેને આપણે આઠ પોઈન્ટ ચાર પણ લખી શકીએ હવે નંબર થ્રી આ પાના પર આવેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી એક તથા ત્રણ વચ્ચેનો લંબાઈનો તફાવત શોધવાનો છે તો સૌ પ્રથમ આપણે મીણબત્તી એક દર્શાવી છે તેનું માપ આપણે જોઈએ તો લંબાઈ સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં તો સૌ પ્રથમ આપણને મીણબત્તી એક દર્શાવી છે તો તેની જ્યોતનું મીણબત્તીનું માપ મીણબત્તીનું માપ અગિયારથી ચાલુ થાય છે અને તે સત્તર સુધી છે એટલે કે અગિયાર થી બાર એક બે ત્રણ ચાર ને પાંચ અને છ એટલે કે છ સેન્ટીમીટર છ સેન્ટીમીટર તેનું માપ થયું અને મિલીમીટરમાં એટલે કે તેની જે જ્યોત છે તેની તો આખું અલગ ગણતરી છે તેથી તેની લંબાઈ છ સેન્ટીમીટર થશે અગિયાર થી સત્તર સુધી એટલે કે છ સેન્ટીમીટર થાય તો લંબાઈ કેટલા માં થઈ ટોટલ છ સેન્ટીમીટર હવે જ્યોત જ્યોત એટલે માત્ર ને માત્ર આટલો જ ભાગ એટલે કે તે થાય છે સત્તર અઢાર અને તેની ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ એમ છ લાઇન થાય છે એટલે કે પાંચ લાઇન થાય છે જોતને બરાબર નજીકમાં એટલે અહીં આપણી પાસે સત્તરથી અઢાર એક જ સેન્ટીમીટર છે એટલે એક પોઈન્ટ અને લાઇન ઉપર નાની છે બીજી પાંચ એટલે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જ્યોતનું માપ થયું એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જ્યોતનું માપ થયું હવે આપણે મીણબત્તી બે જોઈએ તો મીણબત્તી બેમાં માં માપ અહીં આપણને દર્શાવ્યું છે ઇલેવનથી થી ચાલુ કરીને સોળ પોઈન્ટ બે સુધી ઇલેવનથી ચાલુ કર્યું છે અને અહીં સુધી તેનું માપ આવે છે એટલે કે બીજી જે મીણબત્તી છે તેનું માપ અગિયાર એક બે બાર થી ત્રણ તેર થી ચૌદ ત્રણ ચૌદ થી પંદર ચાર અને ઉપરની જે લાઈનો છે તે ઉપરની લાઈન આપણને આઠ દર્શાવે છે બરાબર ઉપરની લાઈન આઠ દર્શાવે છે એટલે મીણબત્તી બેનું માપ ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર થાય એટલે કે ચાર સેન્ટીમીટર અને આઠ મિલીમીટર ચાર સેન્ટીમીટર અને આઠ મિલીમીટર એટલે ચાર પોઈન્ટ આઠ લખાય જ્યારે જ્યોતનું માપ સોળથી સત્તર અને તેની ઉપર બીજું પાંચ એટલે કે સોળથી સત્તર એક સેન્ટીમીટર અને ઉપર જે નાની નાની પાંચ લાઇન છે ઉપર જે નાની નાની સત્તરની ઉપર આપણને માત્ર બે જ લાઇન છે એટલે કે નાની નાની જે બે લાઇન છે તે એટલે કે જ્યોતનું માપ થશે સોળથી સત્તર એક સેન્ટીમીટર અને તેની ઉપર બીજા બે મિલીમીટર એટલે કે એક પોઈન્ટ બે સેન્ટીમીટર હવે મીણબત્તી ત્રણને આપણે જોઈએ તો મીણબત્તી ત્રણમાં ઇલેવનથી ચાલુ થાય છે અને ચૌદ સુધી તેરની ઉપર આઠ આંકડા સુધી આઠ લાઈન સુધી મીણબત્તી ગોઠવાયેલી છે તેનો મતલબ કે અગિયારથી બાર એક સેન્ટીમીટર બારથી તેર બે સેન્ટીમીટર અને તેની ઉપરની આઠ લાઈન એટલે કે બે સેન્ટીમીટર અને ઉપરની આઠ લાઈન એટલે આઠ મિલીમીટર એટલે કે અહીં પણ જવા બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર ત્રીજી મીણબત્તીનું માપ છે અને તેની જે જ્યોત છે તે ઉધથી ચાલુ કરીને પંદરની ઉપર પણ બે લાઇન દર્શાવે છે એટલે કે ચૌદ થી પંદર એક સેન્ટીમીટર અને તેની ઉપરની બે લાઈનો એટલે એક પોઈન્ટ બે સેન્ટીમીટર થાય એક સેન્ટીમીટર અને તેની ઉપર નાની નાની બે દર્શાવેલી લાઈનો જે મિલીમીટર એટલે એક પોઈન્ટ બે સેન્ટીમીટર લખાય આ રીતે આપણે મીણબત્તી અને જ્યોતનામાં દર્શાવ્યા તો અંદાજ લગાવો અને રંગ પૂરવાનો છે હવેની પ્રવૃત્તિમાં તો સૌપ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેણે બતાવેલા રંગો વડે રંગ કરવાનો છે જેમ કે સળિયાની લંબાઈ એક સેન્ટીમીટર કરતાં પણ ઓછી હોય એક સેન્ટીમીટર કરતાં એટલે કે દસ લાઇનો કરતાં પણ જો ઓછી હોય તો તેની ઉપર આપણે લાલ કલર કરવાનો છે તો અહીં આપણે આપેલ નમૂના પ્રમાણે કલર કરીશું એટલે કે એક સેન્ટીમીટર કરતાં પણ નાના હોય તો તે આ રીતના આવે તેને આપણે લાલ કલર કરવાનો છે એક સેન્ટીમીટર અને બે સેન્ટીમીટરની વચ્ચેનો માપ હોય તો તેમાં આપણે વાદળી કરીશું એટલે ધારો કે અહીં હોઈ શકે અહીં હોઈ શકે અહીં હોઈ શકે આપણે વાદળી કલર કરીએ ત્યારબાદ બેથી ત્રણ સેન્ટીમીટરની વચ્ચેનું માપ હોય તો જે તો ત્યાં આપણે લીલો કલર કરી શકીએ બે થી ત્રણ સેન્ટીમીટર વચ્ચેનું માપ હોય તો આપણે લીલો કલર દર્શાવવાનો છે અને ત્યારબાદ જો સૌથી મોટી સાઇઝ ત્રણથી ચાર સેન્ટીમીટરની વચ્ચેનું માપ હોય તો ત્યાં આપણે નારંગી કલર કરવાનો છે તો અહીં આપણે જે સૌથી લાંબામાં લાંબી છે તે જગ્યા પર આપણે નારંગી કલર કરીશું આમ આપેલ આકૃતિને આપણે સૌથી નાની હોય તેને લાલ કલર તેનાથી એકથી બે સેન્ટીમીટરની વચ્ચેનું માપ હોય તો વાદળી કલર બેથી ત્રણ સેન્ટીમીટર વચ્ચેનું હોય એમાં લીલો કલર અને ત્રણથી ચાર સેન્ટીમીટર વચ્ચેનું માપ હોય તેમાં નારંગી કલર પૂરીને આપણે ચિત્રો તૈયાર કરવાના છે